કૃત્રિમ સંવર્ધન પદ્ધતિઓ અથવા આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશન પદ્ધતિમાં આપણે કાલે ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ બે જોયું. ઇમેસ્ક્યુલેશન એટલે વ્યંધીકરણ, એમાં શું કરવાનું? ઇમેસ્ક્યુલેશન માત્ર અને માત્ર વપરાય દ્વિલિંગી પુષ્પમાં જ, એટલે કે દ્વિલિંગી પુષ્પને માતા પુષ્પમાં ફેરવવામાં આવ્યું. તો એમાં બે જગ્યાની મદદથી પુષ્પને કલિકા અવસ્થામાં જ, પણ પુષ્પના અન્ય ચક્રોને નુકસાન ન થાય એ રીતે આખી પદ્ધતિ વપરાય. અને ઇમેસ્ક્યુલેશન કર્યા પછી બેકિંગ કરવામાં આવે. અને બેકિંગ માટેનો એક અગત્યનો પ્રશ્ન કયો? બેકિંગ માટે વપરાતી બેગ બટર પેપરની બનેલી હોય. પહેલી વખત બેકિંગ એટલા માટે કરવાનું કે જેથી કરીને સ્ત્રીકેશનનો વિકાસ બરોબર થઈ શકે, પરાગાશન ગ્રહણશીલ બને. પછી દ્વિલિંગી પુષ્પમાં બેકિંગ કર્યા પછી બેકિંગને દૂર કરી દેવાનું અને ઈચ્છિત લક્ષણવાળી પરાગરજનો ઉપર છંટકાવ કરવાનો અને પછી ફરી પાછું બેકિંગ કરવાનું. આ દ્વિલિંગી પુષ્પની ચર્ચા કરીએ છીએ. અને પછી બીજી વખત બેકિંગ કર્યા પછી ફળ અને બીજ બને એના માટે રાહ જોવામાં આવે. એકલિંગી પુષ્પ હોય તો એમાં ઇમેસ્ક્યુલેશનની જરૂરિયાત નથી, માત્ર માદા પુષ્પ ઉપર જ બેકિંગ કરવામાં આવે. અને એમાંય તે કોપી ઓલા ક્વેશ્ચનની છે. તો હવે આપણે જે માદા જન્યુજનકનો વિકાસ અને બેવડા ફલનની વચ્ચે જેટલા ટોપિક આપણે સ્કીપ કર્યા હતા એ બધા ટોપિક પૂરા થઈ ગયા. હવે કન્ફ્યુઝન વાળો પ્રશ્ન છે પશ્ચફલન ઘટના. બરાબર, બેવડું ફલન આપણે પૂરું કર્યું. હવે નીચે જે પશ્ચફલન ઘટના છે તમારે બે વસ્તુ પ્રાણીઓ માટે સમજાવવાનું. એટલે જો એ પૂછાય તો તમારે એ લખવાનું છે. અહીંયા અલગ અલગ રીતે પૂછાશે. બરોબર, આખે આખો ટોપિક પશ્ચફલન રચનાઓ અને ઘટનાઓ નહીં પૂછાય. તો હેડિંગ આપું છું, ફલન થયા પછી બરાબર ભ્રૂણકોષનો વિકાસ, ભ્રૂણનો વિકાસ બીજ
નું નિર્માણ બ્લેકિંગ થી બધું ડિસ્ટર્બ થાય છે એટલે એ ચોંટી જાય છે બ્લેકિંગ એટલે બ્લેકિંગ હવે નથી વાપરતો. પશુફલન રચનાઓ અને ઘટનાઓ એની અંદર કઈ કઈ રચનાઓનો સમાવેશ થશે આ બધા હેડિંગ આપ્યા બધાના અલગ અલગ માર્ગ છે. મૂળ કોષનો વિકાસ ત્રણ માર્ગનો પ્રશ્ન. ભ્રૂણનો વિકાસ ત્રણ અથવા ચાર માર્ગનો પ્રશ્ન. બીજનું નિર્માણ અને બીજનો વિકાસ પણ બીજની અંદર તમને ફળે આપ્યું છે એટલે બધું મિક્સ છે. પણ બીજ આપણે બે થી ત્રણ માર્કમાં રાખો બહુ એનો મોટો પ્રશ્ન નથી બન્યો. ભ્રૂણકોષ બે થી ત્રણ સોરી ત્રણ બીજ બે થી ત્રણ પછી ફળ જે છે એ ત્રણ માં રાખો. આ બધું અંદર મિક્સ છે પછી તમને ટેક્સ્ટબુક માંથી બતાવું. તમે બીજના બીજ હેડિંગ આપ્યું છે ને એમાં બે પેરેગ્રાફ જવાજો પછી ત્રીજા પેરેગ્રાફમાં ફળની વાતો કરેલી સત્ય ફળ અસત્ય ફળ અને અસંયોગી ફળ અથવા અફળિત ફળ એ ત્રણે ત્રણ વસ્તુ આવશે. પણ એ ત્યાં પાછું અફલિત ફળે દાખલા તરીકે કેળા ત્યાં કઈ પૂરું થઈ જાય હા ત્યાં પૂરું થઈ જાય બીજ બીજ ફળ છે. જો સાંભળો બીજ જે હેડિંગ આપ્યું ને એમાં પહેલો પેરેગ્રાફ જે આખો રહ્યો ને એ આપણે બીજ માટે લખવાનો. બીજો પેરેગ્રાફ છે ને એ બીજની સુષુપ્તતા માટે કે બીજનો સંગ્રહ કરવા માટેનો છે. પછી આપણને એવું કીધું છે કે અલગ બીજમાં ફેરવાય એમ બીજા છે પણ ફળમાં ફેરવાય ત્યાંથી ફળનું વર્ણન ચાલુ. ફળ એટલે શું ફળના પ્રકારો સમજાવો પડે છે પ્રશ્નની ખબર. સરસ તો આગળ વધીએ. ભ્રૂણકોષ તો ભ્રૂણકોષ માટે ત્યાં નીચે દિવેલા મકાઈ ને વાલની બધું જે અંદર જ આવશે ભ્રૂણકોષમાં એ પ્રશ્ન અલગ થઈ ગયો. ભ્રૂણનું નિર્માણ સમજાવો. તો ત્યાં તમારે અસત્ય ફળ સત્ય ફળ ફળના ભાગ એ બધું લખવાનું થશે સામેના પેજમાં 37 નંબર ઉપર. આવા ફળો બીજવિહીન હોય છે ત્યાં સુધી લખવાનું. પછીના પ્રશ્ન હું તમને કહીશ બરાબર. પછી નાના નાના પેરેગ્રાફ ની અંદર અલગ અલગ પ્રશ્ન છે. સ્ટાર્ટ કરીએ. ભ્રૂણકોષનો વિકાસ ત્રણ માર્કનો પ્રશ્ન. આજે મંગળવાર બપોરે ની મટીરિયલ લઈને આવજો બરાબર. હવે આપણે ચેપ્ટરની એન્ડિંગમાં જે ઘણા બધા ટોપિક
ચાલી ગયા છે એટલે આજે આપણે બપોરે નીક લેશું. જો ભ્રૂણકોષનો વિકાસ, તો આ ભ્રૂણકોષનો વિકાસ ક્યાં થાય? ભ્રૂણપુટની મધ્યમાં, બરાબર. બેવડું ફલન યાદ કરો, બેવડું ફલન યાદ કરો તો ત્યાં આપણે શું કીધું હતું? વચ્ચે બરોબર ફેન બને અને અહીંયા શું બને? ફલિતાન. અને આપણે એ કીધું હતું કે ફલિતાનમાંથી ભવિષ્યમાં ભ્રૂણનો વિકાસ થશે અને ફેનમાંથી ભવિષ્યમાં ભ્રૂણકોષ બનશે. તો અત્યારે જે આપણે ડિસ્કશન કરી છે એ બધી ભ્રૂણપુટની બરોબર વચ્ચેની છે, બરાબર. કારણ કે ફલિતાનમાંથી ભ્રૂણનો વિકાસ એ આપણે કાલે પછી જોશું. ઓકે, એટલે અત્યારે ખાલી ભ્રૂણપુટની બરોબર વચ્ચેનો ભાગ કન્સિડર કરવાનો. વાક્ય એવું છે આગળનું કે PEN અથવા PEMC સતત સંભાજન થાય. પણ તમને ખ્યાલ હોય તો શરૂઆતમાં આપણે એને કોષ કેન્દ્ર વિભાજન કહીએ છીએ, એટલે કહેવાય કેરિયોકાઇનેસિસ. અને કોષ કેન્દ્ર વિભાજનને અનુસરીને પછી કોષરસ વિભાજન થાય એને સાઇટોકાઇનેસિસ કહેવાય. પણ પેન કે પીઈએમસી નું એક વખત કોષ કેન્દ્ર વિભાજન થઈ જાય પછી કોષરસ વિભાજન આગળ થતું નથી. એક વખત કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયું પછી કોષરસ વિભાજન નથી થતું, પણ એને અનુસરીને સતત કોષ કેન્દ્ર વિભાજન થતું રહે છે. એટલે બહુ કોષ કેન્દ્રી અવસ્થા અસ્તિત્વમાં આવે અને આના કારણે બધા જ કોષ કેન્દ્ર, પણ ભ્રૂણ કોષની વાત છે, હા, બધા જ ભ્રૂણ કોષના કોષ કેન્દ્ર ભ્રૂણ કોષમાં ભ્રૂણપુટની કોષ કેન્દ્રો બની ગયા પછી હવે કોષ કેન્દ્રની સંખ્યાના આધારે ખાસ કરીને ધ્યાન રાખજો,
હવે જેટલા કોષ કેન્દ્ર છે એની સંખ્યાના આધારે કોષરસ વિભાજન થશે અને એ કોષરસ વિભાજન થયા પછી ઘણી બધી સંખ્યામાં ઋણ કોષના ઘણા બધા કોષો અસ્તિત્વમાં આવશે એટલે આ બધા કોષ કેન્દ્ર અને આખું ઋણ કોષ જે છે એની કોથળીની રચના પછી એ ધીમે ધીમે વિભાજન થઈને ઘણી બધી સંખ્યામાં ઋણ કોષના કોષો બનાવશે તો આ બધી જ ડિસ્કશન અહીંયા પેનની પાસે નજીકમાં થઈ અને આ જે ઘણી બધી સંખ્યામાં કોષ કે કોષો બન્યા ભ્રૂણ કોષના એ હવે ભ્રૂણને પોષણ આપવાનું કાર્ય કરશે બરાબર આટલું મેઈન તમારે અંદર લખવાનું છે ખાસ એમસીક્યુ આ પૂછાણો છે પણ ટેક્સ્ટ બુક ની અંદર નથી એટલે કહી દઉં છું સાથે સાથે બરાબર પણ સૌથી અગત્યનો મુદ્દો હવેનો નોંધવાનો છે એ ખાસ ગોખી લેજો યાદ રાખો યાદ રાખી લેજો ડેફિનેટલી એની અંદરથી પ્રશ્ન હશે લીલા નાળિયેરની અંદર છેલ્લેથી ત્રીજી ચોથી લાઈન લીલા નાળિયેરની અંદર નાળિયેરનું પાણી બીજું કંઈ જ નથી કોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ છે મયુ અને ફરતે આવેલ સફેદ ગળ અથવા માવો જેને આપણે નાળિયેરની મલાઈ કહીએ છીએ એ કોષીય ભ્રૂણ કોષ છે હવે એક સ્લાઇટ ચેન્જ ખ્યાલ આવતો હોય તો નાળિયેરનું પાણી ન્યુક્લિયર એન્ડોસ્પર્મ છે અને ફરતે આવેલો સફેદ ગળ કે માવો સેલ્યુલર એન્ડોસ્પર્મ છે બરાબર એટલે કોષને આપણે સેલ કહીએ છીએ કોષ કેન્દ્રને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ એટલે આ થઈ જાય ન્યુક્લિયર એન્ડોસ્પર્મ લખી લો પછી બાકી છે બે લાઈન પણ આપણે એક આ પૂરી કરીશું ¿Qué es lo que
Yes.